અને હું આપને માત્ર એટલું જ કહેવા માગું છું કે જે શહેર છોડીને ભાગી ગયા છે એ બી ગમે ત્યાં ભાગ્યા હોય, ગમે ત્યાં છુપાયા હોય, એક એકને પકડીને લાવશો અને કડકમાં કડક કાર્યવાહી કાયદાકીય રીતે અમે કરીશું. રામનવમીના દિવસે વડોદરામાં જે પથ્થરમારો થયો હતો તેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદન આપ્યું છે. તેમણે તેમના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે જે ભાગીને જતા રહ્યા છે તેને પણ પકડીને સજા કરવામાં આવશે. શું કહ્યું હર્ષ સંઘવીએ તે સાંભળીએ. રામનવમીની યાત્રા પર જ પથ્થરમારો કેમ, અને જે રીતના ઉનામાં પણ કાજલ હિન્દુસ્તાની દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું એની સામે ફરિયાદ દાખલ થઈ છે, આપને શું લાગે છે? હું એવું માનું છું કે આપણું રાજ્ય એ રાજ્ય હંમેશા એક ગુજરાત તરીકે આપણે સૌ લોકો છેલ્લા વર્ષો વર્ષથી મહેનત કરીને આપણા રાજ્યને દેશમાં નંબર વન બનાવ્યું છે. આપણા રાજ્યમાં ઈદનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય, આપણે ક્યારેય સમાજના બંટવારા જોડે આ તહેવારો નથી બનાવ્યા. રામનવમીમાં યાત્રા શાંતિપૂર્વક ચાલતી હોય અને પથ્થર મારવો એ અતિ ગંભીર બાબત છે, અને આ બાબતને અમે ખૂબ ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છીએ. આજે વહેલી સવારથી આ ઘટના બનવાના કારણ તમે આપેલા વિઝ્યુઅલ હોય કે પછી સીસીટીવી નેટવર્કના વિઝ્યુઅલ્સ હોય, મેં ખૂબ બારીકાઈથી એ તમામ વિઝ્યુઅલ્સ જોયા છે, અને હું આપને માત્ર એટલું જ કહેવા માગું છું કે જે શહેર છોડીને ભાગી ગયા છે એ બી ગમે ત્યાં ભાગ્યા હોય, ગમે ત્યાં છુપાયા હોય, એક એકને પકડીને લાવશો અને કડકમાં કડક કાર્યવાહી કાયદાકીય રીતે અમે કરીશું. સાહેબ, અત્યાર સુધી રાજ્યની ગૃહ વિભાગ તમે નજર રાખી રહ્યા હતા સમગ્ર મામલે, હવે વાત એવી પણ સામે આવી રહી છે કે શું કેન્દ્રીય એજન્સી, કેન્દ્ર સરકાર, ગૃહ વિભાગ પણ આ મામલે રિપોર્ટમાં આવ્યો છે, અથવા તમારી સાથે રાજ્યના ગૃહ વિભાગ સાથે આ મામલે લાઇઝનમાં છે? આ લેવલ, આ રાજ્યકક્ષાનો મેટર છે અને રાજ્ય સરકાર એ બાબતે ગંભીરતાપૂર્વક નજર રાખીને બેઠી છે. હું એવું માનું છું કે આ રાજ્યના નાગરિક તરીકે, શાંતિપ્રિય નાગરિક તરીકે આપણે સૌ લોકોએ કોઈ અફવાને વેગ આપવાની બદલે સમાજને એક કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. આપણે સૌ લોકો જવાબદાર નાગરિકો છે અને આપણા રાજ્યના હિતમાં આ પ્રકારની ઘટના ક્યારેય ના બને તે માટે શું વાત મૂકવી જોઈએ એ ખૂબ મહત્ત્વની છે. મારી આપ સૌને વિનંતી છે, વડોદરા શહેરમાં તમામ લોકો, તમામ સમાજો એકબીજાના તહેવારોમાં એકબીજાને સહયોગ કરતા આવ્યા છે. આ પ્રકારની ઘટનાને, કોઈ બી પ્રકારની અફવાઓને કોઈ બી પ્રકારનો વેગ ના આપવો જોઈએ, અને પોલીસ સંપૂર્ણ તૈયાર છે. જો કોઈ બી પ્રકારની કોઈ બી બાબત, કોઈ બી દ્વારા જો કોઈ બી ખોટી રીતે ખોટી અફવાઓ ફેલાવવાની કોશિશ કરવામાં આવશે કે અશાંતિ ફેલાવવાની કોશિશ કરવામાં આવશે તો એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં ભરવા